નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો, તૈયાર થઈ ગયા ભણવા માટે? હવે આપણે ભણવાનું છે ધોરણ 3 આસપાસ. તમારી પાસે જે આસપાસનો લીધો છે એમાં આપણે પાઠમાં આગળના પ્રશ્ન જવાબ લખતા હતા કે ખાધા વિના ન ચાલે, એ પાઠના પ્રશ્ન જવાબ આપણે લીઠામાં આગળ લખવાના છે. હવે તો આગળના લેક્ચરમાં આપણે અહીંયા સુધી પેજ નંબર 44 કાઢો લીઠામાં, ત્યાં સુધી આપણે લખી લીધું હતું કે જેમાં છેલ્લે આપણે ખરા જોડકા લખી લીધા હતા ને, પ્રશ્ન નંબર 4 બંધ બેસતા જોડકા રચો. હવે આગળ પ્રશ્ન નંબર 5 આપણે ત્યાંથી લખવાનું છે. આજે આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે બધી વાનગીઓના નામ લખો. આપણે કેવી રીતે? તો કે જુદી જુદી પ્રકારની વસ્તુઓ છે, એક વસ્તુમાંથી બનાવીએ છીએ ને, તો એવી રીતે કે ચોખા અને ઘઉં બે વસ્તુના નામ આપેલા છે, એમાંથી આપણે કઈ કઈ પ્રકારની અલગ અલગ વાનગીઓ બનાવી શકીએ. તો પહેલાં અહીંયા ઘઉંનું કોષ્ટક આપેલું છે. જો કોષ્ટક વ્યવસ્થિત નથી દેખાતું તો તમારે, જો મેં પેન્સિલથી દોરી લીધું છે, તમારે પણ એવી રીતના જ પેન્સિલથી દોરવાનું. તો અહીંયા પહેલાં લખવાનું છે કે ઘઉંમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવીએ. તો પહેલાં લખો રોટલી, પછી સેવ અને કેક, ત્યાર પછી બીજું શું શું બનાવીએ ઘઉંમાંથી, તો કે પૂરી, પછી બીજું તો કે ભાખરી, પછી શીરો અને લાડુ શેમાંથી બનાવીએ, તો કે ઘઉંમાંથી, અને હલવો છે, હલવો પણ આપણે ઘઉંમાંથી બનાવીએ છીએ. તો ઘઉંમાંથી આપણે એક જ વસ્તુ છે ઘઉં, એમાંથી કેટલી વસ્તુ અલગ અલગ પ્રકારની આપણે બનાવીએ છીએ એ લખવાનું. હવે બીજી બાજુમાં લખેલું છે કે ચોખા, ચોખામાંથી તમે કઈ કઈ વસ્તુ બનાવો છો. પહેલાં લખો ઢોસા, પછી તો કે ઈડલી, ઉત્તપમ, ખીર, ચોખામાંથી બનાવે છે ને ખીર, હા, ત્યાર પછી પાપડ, ચોખાના પાપડ અને ખીચું જે આપણે ચોખામાંથી બનાવીએ, અને પુલાવ છે એટલે કે જે વઘારેલા ભાત છે, ભાત છે દાળ ભાતના, આ બધી વસ્તુઓ આપણે શેમાંથી બનાવો, તમે ઘરમાં તમે ખાતા છો આ બધી વસ્તુઓ જે શેમાંથી બને છે, તો કે ચોખામાંથી. આ વસ્તુઓ બધી છે જે ચોખામાંથી બને છે, અને અહીંયા જ કોષ્ટકમાં આપણે વસ્તુ લખી, એ બધી વસ્તુ શેમાંથી બને છે, તો કે ઘઉંમાંથી. ચાલો વ્યવસ્થિત લખી લીધું બધાએ કે જે વસ્તુ ઘઉંમાંથી બને છે અને ચોખામાંથી બને. હવે લીઠામાં આગળના પેજ ઉપર જોઈએ, એમાં શું આપેલું છે. પ્રશ્ન નંબર 6, તમને ભાવતી વસ્તુ ઉપર ગોળ કરો. કે અહીંયા જ અમુક વસ્તુ અને અનાજ કઠોળના બધા નામ આપેલા છે, એમાંથી તમને કઈ કઈ વસ્તુ ભાવે છે, આપણે કઈ કઈ વસ્તુ ખાવામાં વધારે ઉપયોગ લઈએ છીએ એની ઉપર ગોળ કરવાનું. તો ભાત આપણે ખાવો છો બધા, તો કે હા, ભાત ઘણા બધા લોકો છે એ રેગ્યુલર બનાવતા હોય, અમુક લોકો ક્યારેક બનાવતા હોય, પણ બધાને ભાવતા હોય દાળ ભાત. પછી ઘઉં, તો કે હા, ઘઉં છે, ઘઉંની રોટલી બનાવીએ છીએ, ભાખરી બનાવીએ છીએ, તો ઘઉં પણ આપણે ખાઈએ છીએ. જવ ખાઈએ છીએ, તો કે ના. ચણા ખાઈએ છીએ, તો કે હા, ચણા છે, ચણાનું શાક બનાવીએ, છોલે પૂરી બનાવીએ, અથવા તો પાણીપુરીમાં આપણે બનાવીએ તો એમાં ચણા બધાને ભાવતા હોય છે. મકાઈ ખાઈ છે, તો કે ના. બાજરી, તો કે હા, ઘણા લોકોના ઘરમાં બાજરાના રોટલા બનતા હોય છે. પછી સાબુદાણા, તો કે નથી ખાતા. અને નાગલી છે એ પણ એક વસ્તુ છે જે આપણે ખાતા નથી. તો ચાલો, સમજાઈ ગયું બધાને કે અહીંયા સુધીનું આપણે આમાં શું કરવાનું હતું, તો કે જે વસ્તુ આપણે ખાઈએ છીએ આપણને ઉપયોગમાં લઈએ એની ઉપર ગોળ કરવાનું હતું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, કે નીચેની બાબતો પૂછીને એટલે કે શોધીને લખો કે આપણા ઘરમાં જેટલા સભ્યો છે તો એમાં કઈ વસ્તુ ખાઈ શકે, શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે. ઘરના સભ્યો છે તો એમાં નાનું બાળક છે તો એ કઈ કઈ વસ્તુ ખાય છે, અને શું વસ્તુ, કઈ કઈ વસ્તુ એવી છે જે નાનું બાળક છે ખાઈ શકતું નથી. તો પહેલાં લખવાનું, એની સામે શું ચોરસ બોક્સ આપેલું જ છે આવું, તો ચોરસ બોક્સમાં જવાબ લખવાનો કે નાનું બાળક છે એ કઈ વસ્તુ ખાઈ શકે. તો એમાં લખવાનું દૂધ, પછી પાતળી દાળ, આછી એવી દાળ હોય એ નાનું બાળક ખાઈ શકે છે. પછી બીજું, તો કે ખીચડી. ચાલો હવે આગળ જોઈએ, તો બીજું કોષ્ટક છે એમાં શું લખવાનું કે નાનું બાળક છે એ કઈ વસ્તુ નથી ખાઈ શકતું. તો એમાં લખવાનું, નાનું બાળકને દાંત હોતા નથી એટલે ચાવી શકે નહીં, તો કે મકાઈ છે, મગફળી છે,
મગફળી, પછી તો કે ભાખરી, ત્યાર પછી તો કે શાક અને ફળ. લખો એમાં શાક અને ફળ. આટલી વસ્તુઓ છે એ નાનું બાળક ખાઈ શકતું નથી. હવે યુવાન વ્યક્તિ છે એ કઈ કઈ વસ્તુ ખાઈ શકે? તો કે જે યુવાન વ્યક્તિ છે એ ખાવાની બધી જ વસ્તુઓ ખાઈ શકે છે. તો એમાં આપણે લખવાનું, ખાવાની બધી જ વસ્તુઓ યુવાન વ્યક્તિ ખાઈ શકે છે. એવી એક પણ વસ્તુ નથી કે જે યુવાન વ્યક્તિ ખાઈ શકે નહીં. હવે આગળ જોઈએ તો વૃદ્ધ વ્યક્તિ લખેલા છે કે વૃદ્ધ વ્યક્તિ દોરેલા છે, મોટી ઉંમરના લોકો હોય એ શું શું ખાઈ શકે છે? તો એમાં લખવાનું, મોટી વ્યક્તિ શું ખાઈ શકે? વૃદ્ધ હોય જેને દાંત પડી ગયા હોય અથવા દાંત છે તો બરાબર ચાવી શકતા ન હોય એ કઈ કઈ વસ્તુ ખાઈ શકે? તો કે દાળ ભાત છે, પછી દૂધ, પછી બીજું તો કે ખીચડી. તો જે વૃદ્ધ વ્યક્તિ છે મોટી ઉંમરના, જેને દાંત છે પડી ગયા હોય, અમુક દાંત છે એવા કે જે હલતા હોય, એનાથી એ ચાવી શકતા નથી, એ કઈ કઈ વસ્તુ ખાય છે? દાળ ભાત, દૂધ, ખીચડી, રોટલી અને શાક, આવી વસ્તુઓ જે છે એ ખાઈ શકતા નથી. તો જોઈએ કે આટલી વસ્તુઓ છે, સોરી, કે વૃદ્ધ વ્યક્તિ ખાઈ શકે છે. દાળ ભાત, દૂધ, ખીચડી, રોટલી અને શાક, આટલી વસ્તુઓ વૃદ્ધ વ્યક્તિ છે ખાઈ શકે. પછી એવી કઈ વસ્તુ છે જે વૃદ્ધ વ્યક્તિ ખાઈ શકતા નથી? તો એ મોટી ઉંમરના જે લોકો છે દાંત નથી હોતા એટલે ચાવી શકતા નથી. એ કઈ કઈ વસ્તુ ખાઈ નથી શકતા? તો કે મગફળી, પછી મકાઈ, પછી કાચા ફળો છે એ ચાવી શકે નહીં ને દાંત હોય, કાચા ફળો, ભાખરી, આવી વસ્તુઓ છે એ વૃદ્ધ વ્યક્તિ ચાવી શકતા નથી. તો ચાલો અહીંયા સુધીનું બધાએ લખી લીધું વ્યવસ્થિત કે નાના બાળકો છે, યુવાન વ્યક્તિ છે અને વૃદ્ધ વ્યક્તિ છે એ કઈ કઈ વસ્તુ ખાઈ શકે અને કઈ વસ્તુ ખાઈ શકતા નથી. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 ઉપર કે કેટલીક વસ્તુઓના નામ આપ્યા છે જે ખાઈ શકાય તેની સામે રાઈટ કરો. તો અહીંયા વસ્તુઓના નામ આપેલા છે કે જે આપણે ખાઈ શકીએ, ઉપયોગમાં લેતા હોય ખાવામાં, એની સામે રાઈટની નિશાની કરવાની, અને જે વસ્તુ આપણે ખાતા નથી એની સામે નિશાની નથી કરવાની. આપણે માત્ર જે ખાઈ શકીએ એની સામે નિશાની કરવાની. તો કેળના ફૂલ છે એ આપણે ખાઈએ છીએ? તો કે ના. સરગવાના ફૂલો? તો કે નથી ખાતા. પછી મશરૂમ છે એ ખાઈએ? તો કે ઘણા લોકો એવા હોય છે જે મશરૂમ છે એ ખાવામાં ઉપયોગ લેતા હોય છે. પછી કમળનું પ્રકાંડ એટલે કે કમળનું જે ફૂલ છે એ ખાઈએ છીએ? તો કે નથી ખાતા. પછી લાલ કીડી છે આપણે ખાવામાં ઉપયોગ લે છે કોઈ લોકો? તો કે ના, લાલ કીડી કોઈ ખાતું નથી. પછી વાસી રોટલી કોઈ ખાય છે? તો કે ના, વાસી રોટલી છે ખરાબ થઈ ગયો, બગડી ગઈ હોય એટલે એનો ઉપયોગ કોઈ ખાવામાં લેતું નથી. પછી ઊંટડીનું દૂધ? તો કે હા, એવા ઘણા લોકો છે જે ઊંટ પાળીને રાખેલા હોય એ લોકો ઊંટનું દૂધ છે એ પીવામાં ઉપયોગમાં લેતા હોય છે. પછી ઉપર, તો કે મરઘીના ઈંડા? તો કે હા, ઘણા લોકો એવા પણ છે જે મરઘીના ઈંડા ખાવામાં ઉપયોગ લે છે. અળવીના પાન ખાઈ શકાય? તો કે હા, અળવીના પાનમાંથી શું બનાવીએ આપણે? તો કે લોકો પાતરા બનાવે છે અને એનો ખાવામાં ઉપયોગમાં લે છે. ઉંદર છે, પછી માછલી? તો કે હા, ઘણા માછીમારો છે એ શું કરતા હોય છે? તો કે માછલી ઉખાડતા હોય છે. દેડકા કોઈ ખાય છે? તો કે ના. પછી આમળા? તો કે હા, આમળા છે ઘણા લોકો બધાને ભાવતા હોય છે એટલે ખાવાની વસ્તુ છે એટલે એ ઉપયોગમાં લઈએ. પછી રોટલો? તો કે હા, એ પણ ખાવાની જ વસ્તુ છે. પછી ફુલેવર? તો કે એક શાકભાજી છે એનો ઉપયોગ શાક બનાવીને આપણે ખાવામાં કરીએ. પછી માંસ? તો કે ના, ડુંગળી, હા, ડુંગળી આપણે ખાઈએ છીએ. પછી કરચલો? તો કે ઘણા લોકો છે કરચલો પણ ખાય છે. ઘાસ ખાઈએ છીએ આપણે? તો કે ના. નાળિયેરનું તેલ? તો કે હા, નાળિયેરનું તેલ છે એ લોકો ખાવામાં ઉપયોગમાં લેતા હોય છે. પછી રોટલી? આટલી વસ્તુ જે છે ટીક કરેલી એ વસ્તુ છે, લોકો અલગ અલગ જે લોકોને જે ખાવાની પસંદ ઉપર આધાર રાખે છે, પણ આટલી વસ્તુ છે એ લોકો ખાવામાં ઉપયોગમાં લઈ શકે છે. સમજાઈ ગયું? ચાલો હવે લીથામાં આગળના પેજ ઉપર આગળના પ્રશ્ન જવાબ. તો ચાલો લીથામાં આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. લીથામાં બાજુના પેજ ઉપર જે પ્રશ્ન આપેલા છે એમાં જો પહેલાં લીટી નથી દેખાતી તો પેન્સિલથી મેં કરી લીધી છે સ્કેલને, એવી રીતે વ્યવસ્થિત પહેલા લીટી કરવાની છે બધાએ. પછી આગળ પ્રશ્ન નંબર 1 કે દાદી કેમ જલ્દી દાદરા ચડી શકતા નથી? જે દાદી છે એ શા માટે ઝડપથી દાદરા ચડી શકતા નથી?
તો કે દાદી કેવા હોય છે? તો કે દાદી છે મોટી ઉંમરના હોય, વૃદ્ધ છે, એટલે એને પગ છે દુખતા હોય છે, એટલા માટે એ ઝડપથી દાદરા ચડી શકતા નથી. તો આપણે જવાબમાં પહેલાં શું લખવાનું? કે દાદી ખૂબ જ ઘરડા, મતલબ કે મોટી ઉંમરના, મોટી ઉંમરના હોવાથી જલ્દી હોવાથી અશક્ત છે. કેવું હોય છે? એના શરીર નબળાઈ હોય છે, અશક્ત છે, તેથી તે જલ્દી દાદરા ચડી શકતા નથી. દાદી છે વૃદ્ધ હોય છે, મોટી ઉંમરના વૃદ્ધ, એટલે ઝડપથી દાદરા ચડી શકતા નથી. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, કે દાદીને કેવી દાળ પસંદ છે? જે દાદી હોય છે, આપણે પાઠમાં વાત કરીને કે જે છોકરો છે એનું નામ શું હતું, જે વિપુલ છે એના દાદીમાં હોય છે, અને એની એક નાની બેન હોય છે મામીની છોકરી મુન્ની, એના વિશે આપણે સાંભળી પાઠમાં વાત કરેલી હતી. તો મુન્ની વિપુલ છે એના દાદીને કેવી દાળ પસંદ હોય છે? તો દાદીને ખાંડવાળી એટલે કે ગળપણ નાખેલી દાળ પસંદ હોય છે. જવાબમાં લખવાનું, દાદીને ખાંડ એટલે કે ગળપણ નાખેલી દાળ પસંદ છે. શું લખવાનું? કે દાદીને ખાંડ મતલબ કે ગળપણ નાખેલી દાળ પસંદ છે. હવે આગળ પ્રશ્ન નંબર 3, તમને કેવી દાળ ભાવે છે? તો એમાં લખવાનું કે મને ગળપણ નાખેલી દાળ વધુ પસંદ છે. આ ઉપરાંત મને લગ્ન પ્રસંગે બનતી દાળ પણ ભાવે છે. કે તમને કઈ કઈ પ્રકારની દાળ, કેવી દાળ ભાવે છે? તો કે મને પણ ખાંડ નાખેલી દાળ છે, મીઠી દાળ છે, એવી ભાવે છે. અને એ ઉપરાંત છે લગ્ન પ્રસંગમાં મસાલાવાળી દાળ બનાવેલી હોય છે, એ દાળ પણ મને ભાવે છે. પછી આગળ પ્રશ્ન નંબર 4, કે અનાજના નામ જણાવો. કે ક્યાં ક્યાં વસ્તુઓ છે, કઈ કઈ વસ્તુઓ જેને આપણે અનાજ કહીએ છીએ, અનાજ કોને કહેવાય પહેલાં તો? તો ચાલો એમાં અનાજના નામ લખો. કે અનાજ કોને કેને કહેવાય? તો કે આપણે જે વસ્તુમાંથી રોટલી છે, ભાખરી છે, બાજરાના રોટલા બનાવી, એ બધા શું કહેવાય? અનાજ કહેવાય. તો લખો અનાજના નામ. તો પહેલાં તો આવશે ઘઉં, પછી બાજરી, ચોખા, મકાઈ, જુવાર વગેરે અનાજો કહેવાય છે, જે બધા અનાજના નામ છે. ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જુવાર આ બધું શું છે? તો કે અનાજના નામ કહેવાય. પછી આગળ પ્રશ્ન નંબર 5 ઉપર જોઈએ, તો કઠોળના નામ જણાવો. કઠોળ કોને કહેવાય છે? એનું આપણે શાક બનાવીએ ને, જે વસ્તુનું, કઈ કઈ વસ્તુનો શાક બનાવીએ આપણે? તો કે જો કઠોળના નામ લખો એમાં, કઠોળના નામ, તો એમાં પહેલાં આવશે તુવેર, મગ, અડદ, ચણા, વાલ, વટાણા વગેરે કઠોળ કહેવાય છે. તો આ બધા શું છે? કે જે મગ, ચણા, તુવેર, અડદ આ બધી વસ્તુઓ છે, કઠોળ કહેવાય છે. કઠોળ તો કે જે વસ્તુના બે ફાડા થઈ શકતા હોય એને કઠોળ કહેવાય. અને ઘઉં છે, બાજરી છે, એને આપણે ભાંગી તો સીધો શું થઈ જાય છે? ભૂકો થઈ જતો હોય છે. જે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જુવાર જે વસ્તુને આપણે ભાંગવાથી સીધા એના શું થાય છે? ભૂકો થઈ જાય છે. અને આ વસ્તુને આપણે કઠોળ કોને કહેવાય? તો કે કઠોળને આપણે ભાંગીને તો એના બે ફાડા થઈ જાય છે, જેની બે ફાડ થતી હોય એને કઠોળ કહેવાય છે. હવે આગળ પ્રશ્ન નંબર 6. હવે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 શું છે? કે આપણે ખોરાકમાં મુખ્યત્વે શું લઈએ છીએ? આપણે ખોરાકમાં જે કાંઈ વસ્તુ લઈએ છીએ
તો કઈ કઈ વસ્તુ ખોરાકમાં આપણે ખાઈએ છીએ, તો એમાં લખવાનું કે આપણે ખોરાકમાં મુખ્યત્વે રોટલી, પછી ભાખરી, ભાત, દાળ, કઠોળ, દૂધ અને તેની બનાવટો, દૂધમાંથી બનેલી વસ્તુઓ એને દૂધની બનાવટો, પછી શાકભાજી અને ફળો લઈએ છીએ. સમજાઈ ગયું કે આપણે ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ લઈએ છીએ? તો કે આપણે ખોરાકમાં મુખ્યત્વે રોટલી, ભાખરી, ભાત, દાળ, કઠોળ, દૂધ અને તેની બનાવટો, શાકભાજી અને ફળો લઈએ છીએ. હવે આગળ પ્રશ્ન નંબર 7, આહારમાંથી મળતા પોષક તત્વો કઈ રીતે આપણને ઉપયોગી બને છે? જે આહારમાંથી પોષક તત્વો છે એ આપણને ગરમી અને શક્તિ આપે છે, તો ચાલો એમાં લખો. આહારમાંથી મળતા પોષક તત્વો આપણને ગરમી અને શક્તિ આપે છે. પછી પ્રશ્ન નંબર 8, આપણને કેવો ખોરાક ન ખાવો જોઈએ? તો કે આપણે ખુલ્લો છે, વાસી ખોરાક જે છે એ ખાવો જોઈએ નહીં. આપણે વાસી, ખુલ્લો અને બજારું ખોરાક કે જે બહારમાંથી મળતો હોય લારીઓમાંથી, એને કહેવાય બજારું ખોરાક ખાવો જોઈએ નહીં. હવે પ્રશ્ન નંબર 9, મુનીનો ખોરાક જણાવો. મુની શું ખાય છે? તો એમાં લખવાનું કે મુની નો ખોરાક માતાનું દૂધ છે. જે નાની એવી મુની છે, ખોરાકમાં શું લે છે? તો કે માતાનું દૂધ લે છે. તો ચાલો 9 પ્રશ્ન સુધી બધાએ વ્યવસ્થિત લખી લીધું, તો આજે આપણે એટલું જ લખવાનું છે. આગળનો પ્રશ્ન નંબર 10 છે, ત્યાંથી આપણે આગળના લેક્ચરમાં જોશું. હવે હોમવર્કમાં શું કરવાનું? તો કે 1-9 પ્રશ્ન છે લખાવેલા આજે મેં આ પેજ ઉપર, એ તમારે વ્યવસ્થિત રફ નોટમાં લખવાના છે અને પાકા કરવાના પ્રશ્નના જવાબ. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.